આપણે ખરાબ દિવસ શું છે, હળ શું છે એના વિશે જોયું કે ભાઈ હળ છે એ ખેતરને ખેડવા માટે કામ આવે છે, જ્યારે ખરાબ દિવસ છે એનાથી શું કરવામાં આવે છે કે જ્યારે અનાજ સાથે બીજું વધારાનું ઉગી નીકળે છે જેને આપણે નિંદણ કહીએ છીએ, તો એ નિંદણને દૂર કરવા માટે ખરપીઓ ઉપયોગી છે. હવેના પછીનો આપણે ટોપિક જોઈએ આગળ, તો દાંતી. દાંતી એટલે શું? તો કે ટ્રેક્ટર દ્વારા જે સંચાલિત ખેતી કરવામાં આવતી હોય તો આપણે એને દાંતી કહેવામાં આવે છે, અથવા તેને કલ્ટિવેટર કહેવાય છે. અને કલ્ટિવેટરના ઉપયોગથી શ્રમ તથા સમય બંનેની બચત થાય છે. હું એ હરેકના ફોટા મૂકીશ કે જેથી તમે જોઈ શકો દાંતી અથવા તો કલ્ટિવેટર એનો મતલબ શું થાય, કે ટ્રેક્ટરના ઉપયોગથી જે ખેતી કરવામાં આવે એને શું કહેવાશે, દાંતી, અથવા તો ટ્રેક્ટર સંચાલિત ખેતી કરવામાં આવે એને કહેવાય દાંતી. હવે પછીનો ટોપિક આવશે આગળ, વાવણી. વાવણી એટલે શું? તો કે ગમે ત્યારે ખેતરમાં તમે કાંઈ પણ બીજ વાવો છો, તમારો પાક કેવો બનશે, ઉપજ કેવી આવશે એ બધાનો આધાર છે એ વાવણી ઉપર ડિપેન્ડ છે. હવે જો વાવણી દરમિયાન ઘણીવાર એવું થાય કે બીજની ગુણવત્તા સારી ન હોય, તેમાંથી બનતો પાક છે એ સારો નહીં જ બને. તમે ઘણીવાર તમે જોશો જ્યારે મમ્મી વટાણા ઘરે લાવે ને, તો અમુક વટાણા જો ફોલતા હશે ને તો એમાં એક સાથે 7-8 બીજ નીકળશે, બરોબર, અને અમુક વટાણા ફોલશે ને તેમાં માત્ર 1 કે 2 જ નીકળશે. વાલમાં ઘણીવાર એવું થશે. એનું કારણ શું છે કે ઘણીવાર બીજ એકદમ બહુ સારો હોય તો એની અંદરથી 7-8 બી નીકળી જશે, જ્યારે બીજી ઘણીવાર એવું થતું હોય કે બીજ થોડું હલકી કક્ષાનું હોય અથવા તો નીચી ગુણવત્તાવાળું હોય, એની લીધે શું થાય કે એમાં જે ફળ બેસે એમાં પણ બીજની સંખ્યા ઓછી જોઈએ. એટલા માટે વાવણી છે એ ખેતરમાં ખેડવા માટે એક મહત્વનો હિસ્સો છે, મહત્વનો ભાગ છે. હવે બીજની ગુણવત્તા સારી છે કે નહીં એ તમે કેવી રીતે નક્કી કરી શકો? આ માટે તમારે શું કરવાનું, બે ગ્લાસ લેવાના અથવા તો તમે એક જ ગ્લાસ ખાલી લઈ લો અને એની અંદર તમારે પાણી ભરવાનું. હવે પાણી ભરશો પછી ચપટી એક અથવા તો એક મુઠ્ઠી એક તમે એમાં મગ નાખો, અથવા તો વટાણા કે ચણા કે કાંઈ બી તમે એમાં નાખી શકો. હવે થોડી વાર પછી જોશો ને તેમાં શું થશે કે અમુક બી ઉપર તરતા હશે, અમુક બી કળીએ બેસી ગયા હશે. તો કેમ તરતા હશે ને કેમ કળીએ બેસી ગયા હશે, તેના ઉપરથી આપણે બીજની ગુણવત્તાનો ખ્યાલ આવે છે. જે બી છે એ વજનમાં હલકા થઈ ગયા હશે, એ ઉપર તરતા હશે, મતલબ જે ઉપર તરે છે એ બીજની ગુણવત્તા કેવી છે, સાવ ઓછી છે. જ્યારે જે તળિયે બેઠેલા છે એ બીજની ગુણવત્તા બહુ સારી છે, એના ઉપરથી આપણે બીજની ગુણવત્તા નક્કી કરી શકીએ. ઘણીવાર એવું થશે કે મગ છે તો એની અંદર મટકા નામના જીવજંતુ છે એ અંદર પડી જાય છે, એના લીધે શું થશે એ મગને અંદરથી કોતરી ખાશે, એટલે મગ છે વજનમાં સાવ હલકું થઈ ગયું હોય, કેમ કે અંદરથી બધું કોતરી ખાતું હોય એટલે પાણી ઉપર તરવા લાગશે. હવે જો આવા મગને તમે રોકો તો એમાંથી જે છોડ બને એ એટલો સારો બની જ ન શકે. જ્યારે જે પાણીના તળિયે બેસી જાય છે એ બીજને તમે રોકો અને એમાંથી જે છોડ બને એમાં જે ફળ બેસે એ બહુ સારી કક્ષાના હોય છે. એટલા માટે આના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે ઊંચી કક્ષાના બીજ કયા છે, નીચી કક્ષાના બીજ કયા છે, કોની ગુણવત્તા સારી છે કોની ગુણવત્તા સારી નથી. હવે વાવણી કરવા માટે પહેલા શેનો ઉપયોગ થાય, જો અત્યારે જેમ જેમ તમે જોશો આગળ જતા જશો એમ એમ શું થશે, ટેકનોલોજીનો વિકાસ, ટેકનોલોજીનો ઉપયોગ બહુ થશે. પહેલાં એવું નહોતું, પહેલાં કેવું હતું કે બે માણસની મદદથી એક ગરણી આકારનું સાધન હોય છે એની અંદરથી બીજ રોપવામાં આવતા. કેવી રીતે? પહેલાં તો ખેતર ખેડાય, પછી શું કરે, એક માણસ છે આ ગરણી આકારનું સાધન હોય અને ગરણી છે એને પકડી નાખશે, બીજો વ્યક્તિ છે એ આની અંદરથી બીજ નાખશે. અહીંયા છે એકદમ પાઇપ ફિટ કરવું, ધારદાર પાઇપ, આ ધારદાર પાઇપ છે એને માટી છે માટીની અંદર એને બેસાડવાનું હોય છે. અમુક અમુક અંદર માની લો અહીંયા બીજ વાવ્યું પછી અહીંયા વાવો છો અહીંયા વાવો છો અહીંયા આવી રીતના, તો પહેલાં અહીંયા પાઇપ બેસાડે વળી અહીંયા બેસાડે વળી અહીંયા બેસાડે અહીંયા બેસાડે, અમુક અમુક અંતરે પાઇપને આ જે ગરણી છે એ ઉપરથી એકદમ ભાર આપવામાં આવે કે જેથી છે એ બીજ છે જમીનની અંદર વહી જાય. પહેલાં આનાથી બીજની રોપણી કરવામાં આવે, પણ હવે જેમ જેમ આગળ જતા જાય છે તેમ શેનો ઉપયોગ થાય છે, વાવણીના. વાવણીમાં કેવી રીતના હોય છે, સિસ્ટમ આ જ છે. અહીંથી ઉપરથી બીજ નાખવામાં આવે છે તો જો અહીંયા એક સાથે 4 લાઈનમાં બીજ રોવાશે, આનાથી મતલબ
જ્યારે અહીંયાથી સરખાવ કરે અને ચાર લાઈનમાં એક સાથે તમે બીજની વાવણી કરી શકો. પાછો એવું છે કે તમે જ્યારે બીજને રોપો ત્યારે એની વચ્ચે અંતર પણ સરખું હોવું જોઈએ. ઘણીવાર તમે ભેગા ભેગા બીજ વાવી દો ત્યારે સરખું જમીનમાંથી પોષણ ન મળે, ઉપરથી ખાતર નાખવામાં આવે તો એ પણ સરખું ન મળે. એટલા માટે અમુક અમુક અંતરે સૂર્યપ્રકાશ સારી રીતના મળી શકે એ રીતના તમે વાવણીની મદદથી વાવણી કરવામાં આવે છે. પછી આવશે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. કુદરતી ખાતર શું છે, કૃત્રિમ ખાતર શું છે એના વિશે જોઈએ. તો કુદરતી ખાતર તમે આગલા ધોરણમાં શીખી જ ગયા છો કે વર્મી કમ્પોસ્ટ. વર્મી કમ્પોસ્ટ એટલે શું, તો કે લાલ અળસિયાની મદદથી તૈયાર કરવામાં આવતું ખાતર. એમાં અળસિયાને શાકભાજીના જે છાલ ને એવું બધું હોય છે ફળફળાદી એ ખવડાવવામાં આવે. જ્યારે અળસિયું મળ દ્વારા જે બહાર કાઢે છે એ છે વર્મી કમ્પોસ્ટ, એટલે કે કુદરતી ખાતર. અને બીજું આવશે કૃત્રિમ ખાતર. આ બે ટોપિક વિશે આપણે આના પછીના લેક્ચરમાં ભણીશું.